વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 2 વિષય સામાન્યતાની અંદર પાઠ 5 નું જે આપણો ખોરાક તો એ પાઠ છે એને આપણે આજે સમજવાનું છે આપણો ખોરાક છે તો આપણે રોજના જીવનની અંદર સવાર બપોર સાંજ આપણે ખોરાક જમવાનું જમતા હોઈએ છીએ તો આપણો ખોરાક છે આપણે ખોરાક શા માટે લઈએ છીએ તો તમને પ્રશ્ન થતો હશે કે આપણે ખોરાક તો ખાઈએ છીએ પણ ખોરાકની શું જરૂરિયાત છે આપણા શરીર માટે તેની તમને ખબર છે તો ખોરાક આપણે શું ઉપયોગી છે તો આપણા શરીરની તંદુરસ્તી તથા મજબૂતી માટે ખોરાકની જરૂર છે આપણા શરીરને જો આપણે તંદુરસ્ત રાખવું હોય અને મજબૂત બનાવવું હોય તો એના માટે આપણે સારા ખોરાકની જરૂર હોય છે અને આપણે જો ખોરાક લઈએ તો આપણને એનાથી ભણવાની તથા રમવાની શક્તિ મળે છે આપણે જો દોડવું હોય તો જે ઓછો ખોરાક લેતા હોય છે તંદુરસ્ત ખોરાક ન લેતા હોય બાળકો છે ઝડપથી થાકી જાય અને થાક લાગે નબળાઈ લાગે પણ જે તંદુરસ્ત ખોરાક લેતા હોય તે બાળક જલ્દી થાકે નહીં એને ભણવાની પણ છે શક્તિ મળે અને રમવાની પણ તેમાંથી ખોરાકમાંથી શક્તિ મળે છે આપણે દરરોજ જમતા હોય તો આપણે વિવિધ ખોરાક ખાઈએ છીએ તો કઈ કઈ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ તો પહેલો છે કે ધાન્ય ધાન્ય કોને કહેવાય તો ઘઉં છે ચોખા છે બાજરો છે મકાઈ છે તેને ધાન્ય કહેવાય તો તમે ઘઉં ખાતા ન હોય પણ ઘઉંમાંથી આપણે તેની દડા લઈ અને લોટ બનાવીને તેની રોટલી બનાવતા હોય પૂરી બનાવતા હોય ભાખરી બનાવતા હોય એ રીતે આપણે દરરોજ બપોરે છે સાંજે છે તે ઘઉંનો ઉપયોગ કરતા હોય ચોખાનો શું ઉપયોગ હોય તો ચોખા છે તે આપણે તેના ભાત બનાવતા હોય પાપડ બનાવતા હોય આ રીતે ચોખા છે તેનો પણ આપણે પૌવા બધામાં ચોખાનો ઉપયોગ કરતા હોય પછી બાજરાના રોટલા ખાતા હોય મકાઈ છે તમને મકાઈ પણ તમે ત્યારે ચોમાસાની અંદર તો સરસ મજાની મકાઈ પણ ખાધી હશે ડોડા છે ને તેને આ રીતે આ ધાન્ય કહેવાય ઘઉં છે ચોખા છે બાજરો મકાઈ તેને ધાન્ય કહેવાય ધાન્યને બીજું શું કહેવાય અનાજ આપણે અનાજ પણ તેને કહીએ છીએ પછી બીજું શાકભાજી છે તો શાકભાજી છે એ પણ આપણે દરરોજ બપોરે જમવામાં સાંજે જમવામાં શાકભાજીનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ પછી વિવિધ ફળો ફળો તમે ઋતુ પ્રમાણે બધા ફળો ખાતા હશો એ પણ એની પણ એટલી જ આપણા ખોરાકની અંદર જરૂરિયાત છે આ ઉપરાંત દૂધ પણ મહત્વનો ખોરાક છે આપણે સવારે ચા પીતા હોય તો ચા છે એના કરતા દૂધ છે તે આપણા તંદુરસ્ત જીવન માટે મહત્વનો ખોરાક છે તો ચાલો શાકભાજી કોને કહેવાય ને ફળો કોને કહેવાય તે હું તમને જો તમે આ ચિત્રને ઓળખો છો આ શેનું ચિત્ર છે આ કોબીનું ચિત્ર છે તમે કોબીનું શાક તો ખાધેલું જ હશે પછી આ છે તે દૂધી છે આ ભીંડો છે પછી આ ફ્લાવર છે આ છે તે વટાણા વટાણા તો તમને બહુ જ ભાવતા હશે પછી આ છે તે બટેટા છે પછી આ ડુંગળી આ ટમેટા પછી આ રીંગણા આ બધા છે તે શાકભાજી છે હવે આપણે ફળોને જોઈશું ફળોની અંદર જુઓ આ છે તે દ્રાક્ષ છે પછી સફરજન છે સીતાફળ છે પપૈયું છે પછી તરબૂચ છે કેળા છે પછી કેરી કેરી તો બધાનું મનગમતું ફળ છે કેરી ક્યારે આવે ઉનાળાની અંદર હવે પછી અહીં સીતાફળ છે પછી બોર છે તમે બોર પણ ખાધેલા જશે તો આ બધા ફળ છે તો આપણા દરેક દિવસના ખોરાકની અંદર ઋતુ પ્રમાણે આપણે ફળ ખાવા જોઈએ શાકભાજી આ રીતે આપણો જો ખોરાક વ્યવસ્થિત હોય તો આપણે છે તે તંદુરસ્ત રહી શકીએ અને તમારા દરરોજના જીવનની અંદર તમે રોજે પાણી પણ પીતા હશો તો પાણી કેટલું પીવું જોઈએ તો આપણે પાણી છે 6-8 ગ્લાસ પીવું જોઈએ